नमस्कार आप जी रहा छो जी 24 कलाक हूँ छू आपनी साथे दीक्षिताने सौथी पहेला वात सूरतनी करी छू महत्वपूर्ण समाचार प्रचारना छेल्ला दिवसे मतदारोने रीझवा माटे प्रयासो करी रह्या छे उम्मेदवारो त्यारे वीरु मोरडियाना समर्थनमां भव्य बाइक रेली योजाई छे कतारगाम विस्तारमां आ बाइक रेली योजाई कतारगाम विधानसभा विस्तार केसरिया रंगे रंगायो छे तो तमाम उम्मीदवारो छे एडी चोटीनुं जोर लगावी रह्या छे लोको साथे जनसंपर्क करवानो प्रयत्न करी रह्या छे चेतन अमारी साथे लाइव जोड़ाई गया छे चेतन विनु मोरडिया ना समर्थन में बाइक रेली नुं आयोजन क्या थी क्या सुधी आ बाइक रेली अने सतत जनसंपर्क करवाना प्रयत्न करी रह्या छे उम्मीदवारो गुजरात विधानसभा प्रथम जो चरण है सांजे 5 वागे परदम शांत थी जैसे ते पहला आप जोई सको छो कतारगाम विधानसभा में जो भाजपना जो उम्मीदवार है विनुभाई मोरडिया तेमना द्वारा भव्य अही बाइक रेली नो आयोजन हाथ धरवामां आव्युं छे जेमां हजारों की संख्या में जे लोको छे ते लोको आ रेली में स्वयंभू जोड़ाया छे लोकोमां अनेरो उत्साह जोड़ाया छे त्यारे आपने भाजपना जे कार्यकर छे तेमनी साथे वातचीत करवानो प्रयास करीशुं जी भव्य बाइक रेली शुं कहेशो आज स्वयंभू उत्साह जयरे जवा मे कतारगाम विधानसभा में विनुभाई मोरडिया एना कार्य ज बोले है स्वयंभू जे आ बदा कार्यक्रमों में विधानसभा मत विस्तार मतदारों एम जे आ उत्साह जवा है कि आजना दिवसे जे आ आनंद प्रफुल्लिता सवार पौर में जयरे आटली वे संख्या में जयरे आ रेली में बदा स्वयंभू जोड़ाया है तो एक अनेरो आनंद हो अपनी साथ युवती जोड़ाई है तमी अपने बातचीत करीशू जी बाइक रेली है यहाँ महिला पण जोड़ाई है शू कहो आज विनुभाई मोरडियानी जे आ विजय रेली जे बाइक रेली है तेमा महिलाओं पण खूब ज उत्साह जोड़ाई है और युवाओं पण जोड़ाया है अमे आ रेली ने खूब सक्सेस बनावशू त्रिपाख्यो जंग है विधानसभा बैठक में शू कहो त्रिपाख्यो जंग एना माटे अमे खाली एटलुं कहीशुं छे गई काले तमे कतारगाममां माहोल जोई ज लीधो छे के शुं थई रह्युं छे के युवाओ पर जे हुमलो थयो छे ते आजे तमे जोजो के परम दिवसे प्रधानमंत्री साहेब आव्या हता ने ज्यारे केजरीवालनो नारो लगाववामां आव्यो ने त्यारे ए लोको पर कोईए एक हाथ नथी उपाड्यो पण काले अहींया हाजर रह्या ते समये एमणे अमारा युवाओ पर दिवसना समये एमना फ्लेग थी अमारा युवाओ पर એ કર્યું છે શું કહેવાય હુમલો કર્યો છે ખૂબ જ તો દિવસના સમયે યુવાઓ સુરક્ષિત નથી તો આપણા ગુજરાતમાં શું મહિલાઓ સુરક્ષિત રહેશે આ ગુજરાતના નાગરિકે અને જનતાએ વિચારવું જોઈએ બસ આટલું જ હું કહીશ તમને જી મોટી સંખ્યામાં જોડાયા છે જે રીતે ભાજપના કાર્યકરોને ગતરોજ મારવામાં આવ્યો હતો શું કહેશો એ ભાજપના કાર્યકરોને આમ આદમી પાર્ટીવાળાએ માર માર્યો છે તો એનો જવાબ અમે આ રેલીથી આપશું કે એનું અહીંયા કયા ચાલવાનું નથી આ એ બહારથી માણસો લાવેલા છે અને બધું કરે છે પણ આ રેલી જોતા એને ખબર પડી જાય છે કે આ રિયલ કતારગામની પબ્લિક છે અને વિનુભાઈના સપોર્ટમાં રિયલમાં છે એટલે આ રેલીથી એને રેલીના માધ્યમથી અમે એને જવાબ દેવા માગીએ છીએ જી આપે જે રીતે જોયું તે રીતે વિશાળ જે રેલી છે તે રેલી અહીં લોકો જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જી શું કહેશો ભવ્ય બાઇક રેલી અહીંયા આ સુરત એટલે ભાજપનું ઘર રહ્યું છે અને અહીંયા મોદી સાહેબનો પ્રભાવ જ એટલો બધો છે ને કે અહીંયા મોદી સાહેબ ભાજપ 27 વર્ષથી સત્તામાં છે આમાં લેડીઝથી લઈને અહીંયા સુરક્ષિત છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારની બધી સેવાઓ છે બધી સુધી પહોંચે છે ઉપરથી લઈને નીચે સુધી એટલે આ ફેરી જન પ્રતિસાદ છે અને ભવ્ય રેલીનું આયોજન છે આજે અને ભાજપ સરકાર 12 સીટ પર ભાજપ સુરતમાં આવશે જી 12 બેઠકનો જીતવાનો દાવો અહીં કરવામાં આવ્યો છે હું કેમેરામેનને કહીશ કે જે ટેમ્પા છે તે ટેમ્પા નીચે ઉતરે વિનુભાઈ મોરડિયા પોતે અહીં આવી ચૂક્યા છે ત્યારે આપ જોઈ શકો છો ભવ્ય જે બાઇક રેલી છે તે અહીં જોવા મળી રહી છે મોદી મોદીના નારા લાગી રહ્યા છે જે રીતે વડાપ્રધાન આવ્યા તે પહેલાં અહીં ક્યાંક ને ક્યાંક ત્રિપાખીઓ જંગ જોવા મળી રહ્યો હતો જોકે જે રીતે જનસભાને સંબોધન કરી હતી ત્યારબાદ આપ જોઈ શકો છો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણી સાથે ભાજપ કાર્યકર જોડાયા છે જી ચિમનભાઈ અનેરો ઉત્સાહ છે હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે શું કહેશો આજની આ ઐતિહાસિક રેલીમાં અમારી જીત પર મોહર મારવાની છે અમારી વધારેમાં વધારે લીડ આવે એ પ્રમાણેનું આયોજન અહીંયાથી કરવામાં આવ્યું છે ગુજરાત અમારા કતારગામ વિધાનસભાના લોકો રેલીમાં સ્વયંભૂ ઉમટી પડ્યા છે એ જ બતાવે છે કે અમે લાંબી લીડથી રેકોર્ડ બે લીડથી આ ચૂંટણી જીતવાના છીએ આજે જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ભાજપના કાર્યકરો પર તેને લઈને શું કહેશો
જે જે પાર્ટી દરેકની વિચારધારા હોય છે એ પાર્ટી એનું કામ કરે, એ પાર્ટી એના સંસ્કાર બતાવે, અમે અમારા સંસ્કાર બતાવીએ અને અમે અમારું કામ કરીએ છીએ. જી આપણે જે રીતે જોઈ તે રીતે જે રીતે ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજે દરેક ભાજપના જે કાર્યકરો છે તે બાઇક રેલી સ્વરૂપે આમ આદમી પાર્ટીને વળતો જવાબ આપી રહ્યા છે. જી બિલકુલ જી ચેતન, ગઈકાલે જે હુમલો કરવામાં આવ્યો હતો આ રેલી કાઢીને એનો જવાબ આપવામાં આવી રહ્યો છે. જી ફરીથી સવાલ કરજો ચેતન, આ રેલી કાઢીને જવાબ આપવામાં આવી રહ્યો છે આપને સીધો ગઈકાલે જે હુમલો થયો હતો તેને લઈને? જી ચોક્કસથી, જે રીતે ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો તેનો આ જવાબ રૂપે હજારોની સંખ્યામાં જે ભાજપના જે કાર્યકરો છે તે અહીં રેલી કાઢી રહ્યા છે. આપ જોઈ શકો છો જે લોકો છે તે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણે તેમની સાથે વાતચીત કરીશું. જી ગતરોજ જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો કાર્યકરો પર તેનો આ જવાબ છે? ચોક્કસ રીતે કહી શકાય એનો જવાબ છે. આ ખાલી એટલો નહીં, આપવાળાને ખાસ સંદેશ આપવામાં આવે છે. આ અમારી રેલી જોઈ લો તમે, રેલો આવી જશે. જી અહીં જે રેલી છે પરંતુ આ રેલી નથી, રેલો છે. હાલ જે રીતે ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ક્યાંક ક્યાંક હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીં જોડાયા છે. મહત્વની વાત છે કે ભાજપનો આ વર્ષોથી ગઢ જોવા મળી રહ્યો છે ત્યારે આ ગઢમાં ક્યાંક ક્યાંક ભાજપ પોતાનું જે વર્ચસ્વ છે તે વર્ચસ્વ ટકાવી રાખવા માટે અહીં લડત કરી રહી છે. જે રીતે અરવિંદ કેજરીવાલની જે રેલી હતી તે રેલીમાં જે રીતે પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ આપના કાર્યકરો દ્વારા જે ભાજપના જે કાર્યકરો છે તેને ઢોર મારવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે પણ જાણવા જો ફરિયાદ પણ નોંધી છે. જે ઇજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે બીજી તરફ જે રીતે આ ઘટના બની છે ત્યારબાદ ભાજપમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આજે આટલી ભવ્ય જે બાઇક રેલી છે તે બાઇક રેલીના દ્રશ્યો આપ જોઈ શકો છો. હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો બાઇક સ્વરૂપે અહીં રેલી કાઢી રહ્યા છે. આપ જોઈ શકો છો પોતાની જે ગાડી છે તે ગાડી ઉપર ચડી રહ્યા છે. આપણે તેમની સાથે વાતચીત કરીશું. જી ભવ્ય બાઇક રેલી, ગતરોજ હુમલો પણ થયો છે ભાજપના કાર્યકર પર. ગઈકાલે જે હુમલો કરવામાં આવ્યો તે તેમના ને તેના માણસો હતા અને અમારા ભાજપના કાર્યકર્તા કોઈ નહોતા અને સમાજમાં અને લોકોની આગળ અમને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવેલું હતું. આજે જે અમારી આ રેલીની અંદર લોકો આવેલા છે તે સ્વયંભૂ પોતાની ઈચ્છાથી અને એકદમ ઉમંગથી આવેલા છે. એટલે જીતશે તો વિનુભાઈ જ. કતારગામની અંદર 166 વિધાનસભાની અંદર વિનુભાઈ જીતે છે. જી આપણે જે રીતે જોયું તે રીતે હાલ ભાજપના જે કાર્યકરો છે તેના દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે. જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જ જાતે જાતે આખું જે ષડયંત્ર છે તે રચી દેવામાં આવ્યું હતું. હાલ કતારગામ વિધાનસભા વિસ્તારમાં હજારોની સંખ્યામાં જે લોકો છે તે બાઇક રેલી સ્વરૂપે આ રીતે જોવા મળી રહ્યા છે. ક્યાંક ક્યાંક ભાજપ દ્વારા છેલ્લા દિવસે શક્તિ પ્રદર્શન કરી પોતે વિજય હાંસલ કર્યો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. શક્તિ પ્રદર્શન અને છેલ્લા દિવસનો આ પ્રચાર થઈ રહ્યો છે. વિનુ મોરડિયા કે જેમની આ રેલી નીકળી છે, મોટી સંખ્યામાં કાર ચાલકો અને બાઇક ચાલકો તેમાં જોડાયા છે.